દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગજાનંદની ભવ્ય વિદાય. ગણપતિ બાપ્પા મોરિયાના નામથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ગુલાલની છોડો ઉડી, આનંદ અને ઉમંગ સાથે ડીજેના તાલ સાથે ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા. દરિયાની ભરતીના કારણે ત્રીજા દિવસે પણ પૂરના પાણી ઓસરાયા નહીં. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં હજી પણ પાણી યથાવત. લોકોની હાડમાળીમાં વધારો, ખેતરોમાં જળબંબાકાર. દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ પાર્વતીના નંદન ગણેશ ગજાનંદને આજે શહેરમાંથી ભવ્ય વિદાય લીધી હતી. ગણપતિ બાપ્પા મોરિયાના નામથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગણેશ વિસર્જન યાત્રામાં ગણેશ ભક્તો આનંદ અને ઉમંગ સાથે ઝૂમી ઉઠ્યા હતા. ભરૂચના નીલકંઠેશ્વર નર્મદા ઉવારે પણ શ્રીજીની વિદાય ભક્તિભાવપૂર્વક આપી હતી. દસ દસ દિવસ સુધી ભરૂચ શહેર ગણેશમય બન્યું હતું. આજ રોજ દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ પાર્વતી પુત્રનું વિસર્જન હોય શહેરમાં ચાપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો. તંત્રએ ગણેશ વિસર્જન માટે પૂર્વ તૈયારીઓ કરી બે જળકુંડ બનાવ્યા હતા. નર્મદામાં પૂરની સ્થિતિમાં એક જળકુંડમાં પાણી ફરી વળ્યા હતા. આજે ત્રીજા દિવસે પણ નર્મદામાં જળ સપાટીમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો ન હતો. દરમિયાન પોલીસે ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગઈકાલથી નર્મદા કિનારાના તમામ ઘાટો ઉપર ચાપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો. ગણેશ મંડળોએ પણ ગત રાત્રિથી જ શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા માટેની તૈયારીઓ કરી હતી. વહેલી સવારથી જ શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાઓ શરૂ થઈ હતી. જૂના ભરૂચ અને સોસાયટી વિસ્તારોમાંથી એક પછી એક ગણેશ વિસર્જન યાત્રાઓ માર્ગ પર આવતા શહેર ગણેશમય બન્યું હતું. શહેરના માર્ગો ગણેશ ભક્તોથી ઉભરાયા હતા. ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે ગણેશ ભક્તો ગાંડાતૂર બનીને નાચ્યા હતા, તો કેટલાક મંડળોમાં ભજન કીર્તન અને ગરબા સાથે લોકો જોડાયા હતા. ભક્તિમય માહોલ બન્યો હતો. ગણપતિ બાપ્પા મોરિયાના નામથી શહેર ગુંજી ઉઠ્યું હતું, તો આનંદ અને ઉલ્લાસથી ગુલાલની છોડો ઉડાડીને લોકોએ ગજાનંદને ભવ્ય વિદાય આપી હતી. 5 ફૂટથી નાની માટીની ગણેશ પ્રતિમાને નીલકંઠેશ્વર ઘાટ જાડેશ્વર ખાતે નર્મદાના જળમાં વિસર્જિત કરાયા હતા. ભરૂચ નગરપાલિકાએ પણ નર્મદામાં પૂરની સ્થિતિ હોય 3 તળાપાઓ બનાવી તરવૈયાઓની ટીમ તૈનાત કરી, જેમાં ગણેશજીને લઈ નર્મદામાં ધસમસતા જળ પ્રવાહમાં વિસર્જિત કરાયા હતા. 5 ફૂટની નાની અને વિશાળ પ્રતિમાઓને પણ ભાડભૂલ ખાતે વિસર્જિત કરવાનું આયોજન થયું હતું, જ્યાં 3 ક્રેનમાં તરવૈયાઓ સહિતની ટીમો તૈનાત કરાઈ હતી. સવારથી જ ભાડભૂત ખાતે પણ ગણેશજીની પ્રતિમાઓને ક્રેનના માધ્યમથી તરાપામાં મૂકી નર્મદાના જળમાં વિસર્જિત કરાઈ હતી. જો કે વિશાળ પ્રતિમાઓને વિસર્જિત કરવામાં ભારે હાડમાળી વેઠવાનો વારો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન અને નર્મદાના ધસમસતા પૂરમાં મૂર્તિઓને વિસર્જિત કરવા દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રએ પણ લોકોને રાહતનો શ્વાસ લીધો હતો. ગોલ્ડન બ્રિજ દક્ષિણ છેડા પર નર્મદા કિનારે પણ અંકલેશ્વર તરફથી ગણેશ પ્રતિમાઓને વિસર્જિત કરવા આયોજન હાથ ધરાયું હતું, જ્યાં ક્રેનની મદદ વડે દિવસભર ગણેશજીની પ્રતિમાઓને નર્મદા નદીમાં વિસર્જિત કરાઈ હતી. અમે સીબીસીએનના મેમ્બર્સ 5 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છે, 5 વર્ષથી સેવા આપી રહ્યા છે અહીંયા, અને 15-20 ટન કચરો દર વર્ષે અહીંયાથી અમે નગરપાલિકાના સેવાથી અમે નગરપાલિકાને સોંપી દઈએ છીએ, જે 5 વર્ષથી અમે કામગીરી કરી રહ્યા છે, ને અમારા સીબીસીએન મિત્રો 5 વર્ષથી આ કામગીરીમાં આગળ પડતા છે. છેલ્લા 5 વર્ષથી ટીમ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નર્મદા શુદ્ધિકરણ માટે કાર્યરત છે. ટીમ દ્વારા દર વર્ષે 13-14 મેટ્રિક ટન પૂંજાપાનું કલેક્શન થાય છે અને ભરૂચ અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી તેનો યોગ્ય નિકાલ થાય છે. હું ચેનલ ઇન ભરૂચના માધ્યમથી આપ સર્વે ભક્તોને, સર્વે ભરૂચ અંકલેશ્વરના નાગરિકોને એક વિનંતી કરવા માગું છું કે POPનો બહિષ્કાર કરી આવનાર શ્રી ગણેશ વિસર્જન ગણેશ મહોત્સવમાં માટીની મૂર્તિની સ્થાપના કરી આપ સંપૂર્ણ ભક્તિમયથી આ વિસર્જન થાય.
ભરૂચમાં ત્રીજા દિવસે પણ પૂરની સ્થિતિ યથાવત રહી છે. દરિયામાં ભરતીના કારણે પૂરના પાણી દરિયામાં જતા અવરોધાતા ભરૂચમાં જળ સપાટીમાં નહેવત ઘટાડો થયો છે. આજે પણ ભરૂચના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત રહી હતી. ભરૂચમાં ત્રીજા દિવસે પણ પૂરની સ્થિતિ યથાવત રહી છે. દરિયામાં ભરતીના કારણે પૂરના પાણી દરિયામાં જતા અવરોધાતા ભરૂચમાં જળ સપાટીમાં નહેવત ઘટાડો નોંધાયો છે. 31.25 ફૂટે જળ સપાટી સ્થિર રહેતા હજી પણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે, તો ગામડાઓમાં પણ ખેતરોમાં પાણી યથાવત રહેતા ખેતી સામે ખતરો ઊભો થયો છે. પૂનમના 4-5 દિવસ પહેલાથી દરિયામાં ભરતીનો પ્રભાવ જોવા મળે છે. એક તરફ ઉપરવાસમાંથી પાણી છોડાતા નર્મદા ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈ નર્મદા નદીમાં છેલ્લા 2 દિવસથી પૂરની સ્થિતિ છે. ભરૂચમાં નર્મદાના જળ ભયજનક સપાટી વટાવીને 32 ફૂટે વહેતા થયા છે, ત્યારે શહેરના કસક, દાંડિયા બજાર, ફૂરજા અને બહુચરાજી ઉવાળા ખાતે પૂરના પાણી ફરી વળ્યા હતા. આજે ત્રીજા દિવસે પણ પૂરની સ્થિતિ યથાવત રહેતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં હજી પણ પાણીમાં છે જ. બીજી બાજુ દરિયામાં આજે પણ ભરતી રહેતા નર્મદાના પૂરના પાણી અવરોધાયા છે. નર્મદાના પાણી દરિયામાં ન સમાતા ભરૂચમાં જળ સપાટીમાં નહેવત ઘટાડો નોંધાયો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે જળ સપાટી 31.25 ફૂટે સ્થિર રહેતા પૂરની સ્થિતિ વણસી છે. પૂરના પાણીના ઉસળાતા શહેરના દાંડિયા બજાર અને ફૂરજા સહિતના વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા છે, જેને લઈ લોકોની હાડમારીમાં વધારો થયો છે. ધોળીકુઈ વિસ્તારમાં આજે ત્રીજા દિવસે પણ વાહન વ્યવહાર બંધ રહેતા વિઘ્નહર્તાને પણ આ વિસ્તારમાં વિદાય લેવા આડે વિઘ્ન ઊભું થયું છે. તો બીજી તરફ બાજુમાં જ 3-3 દિવસથી શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તારો હજી પણ અંધારપટમાં છે. પૂરની સ્થિતિમાં કોઈ ઘટાડો ન આવતા ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા અને તાલુકાના અનેક ગામોમાં હજી પણ પાણી છે. આ વર્ષમાં 4-5 વખત પૂર આવતા ગામડાઓના ખેતરોમાં પાણી ભરાયેલા રહ્યા છે, જેના કારણે કપાસ, શેરડી, કેળ અને શાકભાજીના પાકમાં મોટું નુકસાન થવા સાથે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. એક તરફ ભરતીના કારણે પૂરના પાણી ઓસરાતા નથી, ત્યાં જ બીજી તરફ હજી પણ નર્મદા ડેમમાંથી વધુ પાણી છોડાય તેવી સંભાવનાઓને લઈ ભરૂચમાં જળ સપાટી વધે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. જાડેશ્વરના સ્મશાન ગૃહમાં પણ પૂરના પાણી ફરી વળતા બોટ ફરતી જોવા મળી હતી. ભરૂચમાં જાડેશ્વર ખાતે આવેલા સ્મશાન ઘાટ અને વેજલપુર વિસ્તારમાં આવેલ સ્મશાન ઘાટ તથા સામેબાર બોરભાટા બેટનું સ્મશાન પણ નર્મદાના પૂરમાં ડૂબી ગયું હતું, જેના અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. મોટી સંખ્યામાં દશાશ્વમેઘ ઘાટ ઉપર અંતિમ સંસ્કારની વિધિ થઈ હતી. ભરૂચના જાડેશ્વર સ્થિત સ્મશાન ગૃહ પણ પાણીમાં ગળકાવ થયું હતું. નિહાળો ઇન ભરૂચની વિશેષ રજૂઆત. નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે. આપણે જાડેશ્વરના નર્મદા ઘાટ ઉપર છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો જે સ્મશાન ગૃહ છે. 2013માં અહીંયા પાણી આવ્યા હતા અને 2013 બાદ એટલે 6 વર્ષ બાદ ફરી એકવાર નર્મદા નદી ભરપૂર થઈ છે. સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘાટ ઉપર પાણી ફરી વળ્યા છે. તો આપણે આજે હાલ જાડેશ્વર ગામના જે ઘાટ છે, સ્મશાન ગૃહ છે, ત્યાં આજે આવી પહોંચ્યા છે. આપણે અહીંયા જાડેશ્વર ગામના આગેવાન છે. અહીંયા જે પાણી ભરાયેલા છે જાડેશ્વર સ્મશાન ગૃહ, ક્યારે તમે અહીંયા પાણી ભરેલા જોયા હતા અને આજે ફરી એકવાર જોયા છે? અમે 2013માં જોયા હતા પાણી. હવે આટલા 4 વર્ષ પછી પાછું પાણી આવી રહ્યું છે. ને જો અહીંયા પહેલાં અમે ગાડી લઈને આવી શકતા હતા, બાઇક લઈને આવી જતા હતા, પણ અત્યારે આવા એવી પરિસ્થિતિને ગામના લોકો જોવા આવી રહ્યા છે અહીંયા. ને પહેલી વખત આ સમસમના પાણી આવી ગયું છે. આ છે જાડેશ્વર ગામનું સ્મશાન. ખાસ વાત અહીંયા એ પણ છે કે અહીંયા જે સ્મશાન ગૃહ છે ત્યાં પણ પાણી આવી પહોંચ્યા છે. અને ભરૂચના લગભગ બોરભાઠા જુઓ, ફૂરજા બંદરે તમે આપણે જે બહુચરાજી ઓવાળો છે ત્યાં સમગ્ર ઘાટ ઉપરના સ્મશાન ગૃહ ડૂબી ગયા છે. અને હાલ માત્ર સ્મશાન ગૃહ હોય તો એ છે દશાશ્વમેઘ ઘાટ. ત્યાં પણ લગભગ અંતિમ સંસ્કાર માટે મૃતકોની લાઇન જોવા મળી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે હવે પાણી ઉતરશે ક્યારે અને લોકોની સમસ્યા ક્યારે પૂર્ણ થશે. કેમેરામેન કીતરાણા સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ.
ભરૂચના સાંઈ મંદિર નજીક પણ જળકુંડમાં શ્રીજી વિસર્જન કરાયું હતું. અંકલેશ્વરમાં પણ જળકુંડમાં શ્રીજીનું વિસર્જન કરવા માટે શ્રીજી ભક્તો ઉમટ્યા હતા. સાંઈ મંદિર પાછળ પણ પાલિકા દ્વારા જળકુંડ બનાવાયું હતું, જ્યાં 5 ફૂટથી નાની શ્રીજીની પીઓપીની પ્રતિમાઓ વિસર્જિત કરાઈ હતી. તો જ્યાં જળકુંડમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા, ત્યાં પણ પાલિકાની ટીમે તારાપાવામાં શ્રીજીને લઈ જળકુંડમાં વિસર્જિત કર્યા હતા. તો બીજી તરફ અંકલેશ્વર જીઆઈડીસીના રહીશો દ્વારા દુંદાળા દેવને 10 દિવસની પૂજા અર્ચના બાદ વિસર્જન કર્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીના ESIC હોસ્પિટલ પાસે બનાવેલા જળકુંડમાં શ્રીજીનું વિસર્જન કરાયું હતું. સવારથી બપોર સુધીમાં જળકુંડમાં 150થી વધુ શ્રીજીની પ્રતિમાઓની વિસર્જન કરાયા હતા. ગણપતિ બાપ્પા મોડિયા અગલે બરસતું જલ્દી આના નાંદ સાથે શ્રીજીનું વિસર્જન કરાયું હતું. પોલીસે પણ સઘન ચેકિંગ કરી વાહન ચેકિંગ તેમજ દારૂડિયા ઉપર સવાટો બોલાવ્યો હતો. ગણેશ વિસર્જન યાત્રામાં લોકો નશામાં ધૂત બનીને પણ આવતા હોય છે. આ વખતે આવા જ નશાખોરીઓને બાનમાં લેવા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં શહેરના મુખ્ય માર્ગો પર પોલીસની ટીમો બ્રીથ એનલાઇઝર સાથે તૈનાત કરાયા હતા, જેમણે શંકાસ્પદ લાગતા લોકોની બ્રીથ એનલાઇઝર વડે ચેકિંગ હાથ ધરતા નશાખોરોમાં ફફડાટ ઉભો થયો હતો. આ ઉપરાંત સાવચેતીના ભાગરૂપે પોલીસે મુખ્ય માર્ગો પરથી પસાર થતા વાહનોનું પણ ચેકિંગ હાથ ધર્યું હતું. ગણેશ વિસર્જન સુખ શાંતિમય અને સુરક્ષાના વાતાવરણ હેઠળ થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે પગલાઓ પૈકી વાહન ચેકિંગ તેમજ બ્રીથ એનાલાઇઝર દ્વારા પ્રોહિબિશન અથવા પીધેલાઓને પકડવાની કામગીરી પણ હાલમાં કરવામાં આવી રહી છે. તમામ પોલીસ સ્ટેશનોમાં અંકલેશ્વર ડિવિઝનના 9 તેમજ ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં હાલમાં બ્રીથ એનાલાઇઝર સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તંત્ર દ્વારા ગણેશ વિસર્જનના અનુસંધાને તકેદારીના તમામ પગલાઓ લેવાઈ રહેલા છે. અંકલેશ્વરમાં ગણેશ વિસર્જનના 3 સ્થળ નક્કી કરવામાં આવેલા છે, જે પૈકી ગોલ્ડન બ્રિજ, બોરભાઠા, ફોવારા તેમજ જળકુંડ આ 3 સ્થળનો સમાવેશ થાય છે. 3 જગ્યા પર અલગ અલગ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. DYSP તેમજ PI કક્ષાના વિવિધ અધિકારીઓ દ્વારા બંદોબસ્ત પ્રવિસરણ થાય છે. આખરે ભરૂચમાં પણ તાજિયાનું પણ વિસર્જન વહેલી સવારે બોટ મારફતે કરાયું હતું. નર્મદામાં પૂરની સ્થિતિ વચ્ચે 2 દિવસથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, જેને લઈને ગતરોજ મુસ્લિમ બંધુઓએ તાજિયા વિસર્જન કરવાનું માંડી વાળ્યું હતું. દરમિયાન આજ રોજ પણ નર્મદાના પાણી યથાવત રહેતા આખરે બોટ અને તારાપાઓના માધ્યમથી મુસ્લિમ બિરાદરોએ તાજિયા નર્મદાના જળમાં વિસર્જિત કર્યા હતા.